चलो विद्यार्थियों, आज आप भणवा जई रह्या छे समपरिमाणीय विकल समीकरण। बराबर, समपरिमाण विकल समीकरण मैं हेडिंग लगाव्यु छे। स्वाध्याय 9.5 नी पहला नो टॉपिक छे समपरिमाण विकल समीकरण। हवे समपरिमाण विकल समीकरण समझता पहला समपरिमाणीय विधेय समझवू जरूरी छे। क्यूँ? समपरिमाणीय विधेय। जो आ समपरिमाणीय विधेय अहींया हुं लखू छुं, समपरिमाणीय विधेय। पहले तो समपरिमाणीय विधेय कहेवाय कोने? हुं तमने एक विधेय लखू छुं। जो जो कोई विधेय, जो विधेय f ऑफ एक्स वाई माटे, f ऑफ एक्स वाई એટલે કે x અને y આવેલું હોય એવું કોઈ વિધેય, જેમ કે આ f ઓફ xy બરાબર શું હોય શકે? તો કે f ઓફ xy બરાબર તમારી પાસે આવું કોઈ વિધેય હોય શકે, x² + xy + y² પણ હોય શકે, જેમાં x અને y બંને આવેલા હોય એવા વિધેયોને બધાને આપણે f ઓફ x, y વડે દર્શાવી શકીએ છીએ। બરાબર, આવું પણ વિધેય હોય શકે છે f ઓફ xy બરાબર એક તો xy + મુકતા n घात वाळू समपरिमाण विधेय कहे छे। समपरिमाण विधेय कहे छे। हुं तमने एकाद उदाहरण आपो, अहींया आगळ एकाद उदाहरण आपो एटले थोड़ुं वधारे क्लियर थशे। अहींया एक विधेय छे मारी पासे f ऑफ एक्स वाई बराबर एक्स नो वर्ग वाई वत्ता एक्स वाई नो वर्ग ना छेदमां एक्स वत्ता वाई। बराबर, अहींया मारी पासे एक्स नो वर्ग वाई वत्ता एक्स वाई नो वर्ग छेदमां एक्स वत्ता वाई, आ एक विधेय छे। बराबर, हवे आ विधेय कई घात वाळू समपरिमाणीय विधेय छे के नहीं ए चकासी लईए। बराबर, पहला तो समपरिमाणीय विधेय छे के नहीं, हजी विकल समीकरण ની વાત જ સાઈડ પર ગઈ, પહેલા આપણે શીખીએ છીએ સમપરિમાણીય વિધેય। બરાબર, વિધેય શું છે? ચાલો, તો અહીંયા આગળ મારે લેવાનું છે જ્યાં f ઓફ x y છે ત્યાં મારે લેમ્ડા x અને લેમ્ડા y મૂકી દેવાના। બોલો બેટા, તો મેં મૂકી દીધા લેમ્ડા x લેમ્ડા y, અહીંયા કિંમત ચૂકું તો x ની જગ્યા પર લેમ્ડા x મૂકું તો લેમ્ડા સ્ક્વેર x સ્ક્વેર થઈ જાય। બરાબર છે, ગુણ્યા અહીંયા સુધી લેમ્ડા y વત્તા અહીંયા સુધી લેમ્ડા x અને ગુણ્યા સુધી લેમ્ડા સ્ક્વેર y સ્ક્વેર ના છેદમાં અહીંયા તો બેટા લેમ્ડા x વત્તા લેમ્ડા y, લેમ્ડા નો વર્ગ છે અને લેમ્ડા છે એટલે કે લેમ્ડા નો ઘન થયો, અહીંયા લેમ્ડા અને લેમ્ડા નો વર્ગ છે, લેમ્ડા નો ઘન થઈ ગયો, લેમ્ડા નો ઘન સામાન્ય નીકળી જાય તો લેમ્ડા ની 3 ઘાત સામાન્ય, અહીંયા શું વધી મારી પાસે, અહીંયા લેમ્ડા ની 3 અહીંયા વધ્યું શું મારી પાસે, એટલે x નો વર્ગ y વધ્યું વત્તા x y નો વર્ગ વધ્યું। ક્લિયર છે? છેદમાં જો છેદમાં લેમ્ડા બહાર નીકળી જશે, વધ્યું જો અહીંયા x વત્તા y, આ એક એક ઘાત ઉડી ગઈ, અહીંયા કેટલી ઘાત હતી, બે ઘાત હતી। તો જરા ધ્યાનથી જુઓ, આ લેમ્ડા નો વર્ગ અને બાજુમાં જે વિધેય વધ્યું છે શું છે મારી પાસે, તો કે x નો વર્ગ y વત્તા x y નો વર્ગ ના છેદમાં x વત્તા y, આવું કહેવાશે। હવે આ જે વિધેય છે એને તમે સારી રીતે દેખી શકો છો અહીંયા આગળ, તો તમને શું દેખાશે, તો કે સર તમને f ઓફ લેમ્ડા x લેમ્ડા y બરાબર 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 આ જે વિધેય છે લેમ્ડા નો વર્ગ f ઓફ x y દેખાય છે, ખ્યાલ આવ્યો ના? આવ્યો, આવું કઈક મળે છે અને આ મળે છે, તો એની હેલ્પ થી આપણે શું કહી શકીએ, આ વસ્તુ મળે છે એની મદદ થી કહી શકીએ કે આ કેટલું છે, વર્ગ છે વર્ગ છે વર્ગ છે, એટલે કે આપેલ 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 સમીકરણ આપેલ સમીકરણ આપેલ સમીકરણ એ બે ઘાત વાળું સમપરિમાણ
परिमाण विधेय समपरिमाणीय विधेय छे। बोलो ख्याल आयो ना आयो पाकु? એટલે પહેલા પહેલું આપણે શું જોવું પડે કે આપેલ વિધેય સમપરિમાણીય વિધેય છે કે નહીં, બરાબર છે? જો મને આવું કોઈ વિધેય આપે, બીજું એક નાનકડું ઉદાહરણ લઈ લો બેટા, તો લેમડા બરાબર એફ ઓફ એક્સ વાય, એટલે વિધેય છે મારું, બરાબર? વિધેય બરાબર અહીંયા લઈ લો એક્સ ની પાંચ ઘાત વત્તા વાય ની પાંચ ઘાત, બરાબર છે? બોલો ચાલો, આવું એક વિધેય છે, અહીંયા હું એફ ઓફ લેમડા એક્સ લેમડા વાય મૂકી દઉં, તો લેમડા એક્સ લેમડા વાય મને શું મળશે? તો લેમડા ની પાંચ ઘાત એક્સ ની પાંચ ઘાત વત્તા લેમડા ની પાંચ ઘાત વાય ની પાંચ ઘાત, બરાબર? લેમડા ની પાંચ ઘાત કાઢ્યા સામાન્ય વધ્યું શું? એક્સ ની પાંચ ઘાત વાય ની પાંચ ઘાત, જરા ધ્યાનથી જોવો, તો એના લેમડા ની પાંચ ઘાત આ શું મળી ગયો? એફ ઓફ એક્સ વાય માટે શું કહેવાય છે? આપેલ વિધેય છે એ કેટલું છે? પાંચ પાંચ ઘાત વાળું, પાંચ ઘાત વાળું સમપરિમાણીય વિધેય છે, પાંચ ઘાત વાળું સમપરિમાણીય વિધેય છે। અહીંયા સુધી એકદમ ક્લિયર? સમપરિમાણીય સમીકરણ શોધતા આવડશે? આ રીતે તમારે વિધેય નક્કી કરવાનું કે સમપરિમાણીય વિધેય છે કે નહીં, ક્લિયર છે? બોલો ચાલો, તો પહેલા તમે આ રીતના સમપરિમાણીય વિધેય નક્કી કરતા શીખી જાઓ કોને સમપરિમાણીય વિધેય કહેવાય, પછી આપણે આગળ વધીએ કે સમપરિમાણીય વિકલ સમીકરણ કોને કહેવાય, ક્લિયર છે? ચાલો અહીંયા સુધી નું કોપી કરી લો પહેલા ફટાફટ। તો જો છોકરાઓ અહીંયા કેટલાક ટેક્સ્ટ બુક ના ઉદાહરણ આપ્યા છે, ઉદાહરણને પણ આપણે જોઈ લઈએ। તો જો આ પહેલું મને કાપ્યું એફ વન એક્સ વાય વાય સ્ક્વેર વત્તા બે એક્સ વાય, જો હું અને અહીંયા લેમડા એક્સ લેમડા વાય આપું, તો આ એફ વન ઓફ લેમડા એક્સ લેમડા વાય જેવું આપું છું કે અહીંયા શું બની જશે? તો લેમડા નો વર્ગ વાય નો વર્ગ વત્તા બે ગુણ્યા લેમડા એક્સ લેમડા વાય કહેવાશે, આ લેમડા 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 નો વર્ગ અને અહીંયા પણ લેમડા નો વર્ગ, તો લેમડા નો વર્ગ અહીંયા શું લખાશે? વાય સ્ક્વેર વત્તા બે એક્સ વાય, તમે ધ્યાનથી જો આ શું મળશે? લેમડા નો વર્ગ અને એફ ઓફ એક્સ વાય માટે આ શું થશે? તો બે ઘાત વાળું સમપરિમાણીય સમીકરણ વિધેય કહેવાશે, સમીકરણ કહેવાશે, બરાબર છે? આગળ જોઈએ, અહીંયા તમે જોઈ શકો છો એફ ટુ છે, તો એફ ટુ ઓફ લેમડા એક્સ લેમડા વાય જોઈએ, તો બે ગુણ્યા લેમડા એક્સ ઓછા ત્રણ ગુણ્યા લેમડા વાય, બંને માંથી લેમડા બહાર નીકળશે, તો શું બનશે? બે એક્સ ઓછા ત્રણ વાય, ફરી પાછું જો લેમડાની કોઈ ઘાત નથી, એક ઘાત તો છે, આ શું બની ગયું મારી પાસે અહીંયા સાથે એફ ઓફ એક્સ વાય, ના ખબર પડી, બરાબર છે? માટે આને શું કહેવાશે? એક ઘાત વાળું, એક ઘાત વાળું સમપરિમાણીય વિધેય, બરાબર છે? ચાલો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા જોઈ શકો છો f3 ઓફ લેમડા x લેમડા y મૂકો, તો cos ઓફ મે મૂક્યું સર લેમડા y, નીચે મૂક્યું લેમડા x, પણ લેમડા લેમડા ઉડી ગયા, તો અહીંયા શું આવ્યું? cos ઓફ y / x રિટર્ન મળી ગયો આપણને। જરા ધ્યાનથી જો, અહીંયા લેમડા ની કોઈ કિંમત નથી મળતી, હવે લેમડા ની કોઈ કિંમત ના મળે તો કઈ કિંમત? ઝીરો તો હોય જ, લેમડા ની ઘાત ઝીરો તો કહેવાય જ, લેમડા ની ઘાત ઝીરો, આને શું કહેવાશે? શૂન્ય ઘાત વાળું, શૂન્ય ઘાત વાળું સમપરિમાણીય વિધેય, સમપરિમાણીય વિધેય વિધેય, બોલો ક્લિયર છે? હવે એના પછી અગત્યનો મુદ્દો નીચે જોઈએ છે, એફ ફોર ઓફ એક્સ વાય અહીંયા મૂકો બેટા, તો એફ ફોર ઓફ મેં લેમડા એક્સ લેમડા વાય મૂક્યું, તો મેં અહીંયા જોયું સાઇન ઓફ લેમડા એક્સ થઈ ગયું વત્તા કોસ ઓફ લેમડા વાય થઈ ગયું, હવે આ બંનેમાંથી કોઈ પણ રીતે હું લેમડા ને બહાર કાઢી જ નથી શકતો, છે હવે અહીંયા ખૂણામાં આપેલા છે યાર, આ ખૂણાની જગ્યા પર લેમડા એક્સ લેમડા વાય છે, એવી કોઈ સૂત્ર નથી, એવું કોઈ છે નહીં, આ બંનેને હું એકબીજા નીચે મૂક્યામાંથી હું લેમડા ને બહાર કાઢી શકું, બરાબર છે? માટે આ સમપરિમાણીય વિધેય બને નહીં, શું નહીં બને બેટા? સમપરિમાણીય સમપરિમાણ વિધેય બને નહીં, બને નહીં, એટલે કે આ સમપરિમાણીય વિધેય છે જ નહીં, બોલો ખબર પડી ના પડી? બોલો ક્લિયર છે અહીંયા સુધી બધા છોકરાઓને? ચલો આ વસ્તુ એકદમ સ્પીડમાં કોપી કરવાની છે તમારે, બરાબર છે? સાથે સાથે ચલો, હા ઓકે ચલો આગળ, સમપરિમાણીય વિધેય, સમપરિમાણીય વિધેય મેળવવાની બીજી રીત, સમપરિમાણીય વિધેય મેળવવાની બેટા બીજી રીત છે, બરાબર, સેકન્ડ મેથડ, જો બીજી રીતમાં શું કહે છે એક વાર પહેલા અહીંયા ધ્યાન આપીને જોઈ લો કૃપા, પહેલા અહીંયા ધ્યાન આપી, સમપરિમાણીય બીજી રીત શું કહે છે પહેલા મેળવી લો,
जो समपरिमाणीय विधेय कोई पण मने विधेय आपे हो जो अहीं लखूं बेटा जो f of x y बराबर f of x y बराबर x raised to n g of y by x अथवा 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 f of x y बराबर y raised to n h of x by y मड़े तो तेवा विधेयों ने तेवा विधेयों ने n घात वाड़ा समपरिमाण विधेय कहे छे मने यहाँ समझो अभी पहला सामने दी अथवा तो वाई नी महत्तम घात सामान्य रहेलो जुओ बेटा पहला आपने एक विधेय एक दाखलो जोईए एक उदाहरण जोईए तमने तरत ज आईडिया आवशे तो एफ ऑफ एक्स वाई बराबर अहीं आपणी पासे तो x² y / y अवत्ता y स्क्वायर x अथवा तो x y स्क्वायर बराबर छे ना छेदमां अहीं आपणे जोयुं तो x / y अने आगळ एक आवुं उदाहरण आपणे जोई चुक्या छे चलो अहींथी हुं x नी महत्तम घात सामान्य लेलो x नी महत्तम घात सामान्य लेलो एटले आखुं समीकरण मारुं y / x स्वरूपमां फरी जवुं जोईए આખું સમીકરણ મારું y / x સ્વરૂપમાં આવવું જોઈએ એક પણ પદ y / x સ્વરૂપનું ના મળે એવું ના હોવું જોઈએ કોઈ જગ્યાએ એકલો y કે કોઈ જગ્યાએ એકલો x રહી જવો ના જોઈએ જો એ રહી જાય તો આપણે કંઈક ને કંઈક ભૂલ કરી છે અથવા તો જે તે સમીકરણ એ સમપરિમાણીય વિકલ સમપરિમાણીય સમીકરણ નથી સમપરિમાણીય વિધેય નથી ક્લિયર છે ચલો અહીંયા જુઓ અહીંયા હું x ની મહત્તમ ઘાત સામે લખેલી બે x ની મહત્તમ ઘાત કેટલી થશે બેટા અહીંયા બે થશે પણ એ રીતના નહીં લેવા અહીંયા કુલ ઘાત કેટલી થશે બેટી ત્રણ ઘાત કુલ થશે કેમ કે મારે લાવવાનું છે કયું સ્વરૂપ y / x સ્વરૂપ લાવવાનું છે તો હું x ની ત્રણ ઘાત લઈ લો સામાન્ય કેટલી લઈ લખશે ત્રણ ઘાત અહીંયા લીધી સામાન્ય તો અહીંયા શું હશે x નો વર્ગ બહાર નીકળી જશે ને y / x આવી જશે ના ખબર પડી ભાઈ વર્ગ તો બહાર નીકળી ગયો ને એક ઘાત વડે ભાગી નાખ્યા બરાબર છે તો ભાગી બતાવો ના તો ખબર પડતી હશે તમને અહીંયા x બહાર નીકળી ગયો તો x નો વર્ગ નીચે આવ્યો બોલો તો y ના છેદમાં x નો વર્ગ ખ્યાલ આવે ના બોલો જોઈ છેદમાં x કોમન લઈ લઈએ તો છેદમાંથી x બહાર શું મળ્યું 1 વત્તા y / x ના ખબર પડી કાકુ અહીંયાથી 1 1 x ઉડી ગયા તો વધ્યું શું x નો વર્ગ હવે જે આખું વિધેય બને છે વિધેય તમે જરા જોઈ શકો છો અહીંયા y / x વત્તા y / x નો વર્ગ ના છેદમાં 1 વત્તા y / x બરોબર છે આ જે આખું વિધેય આપણું અહીંયા બને છે આ વિધેયને વધારે પ્રેમથી અહીંયા લખું તો આ રીતના લખી છે કાય બેટા x સ્ક્વેર g ઓફ y / x વિધેય કહેવાય x નો n ઘાત g ઓફ y / x વડે વિધેય આખું દેખો આ પદ ભી y / x છે આ ભી y / x છે 1 + y / x છે ખ્યાલ આવે ના ધેટ મીન એનો મતલબ કે આખું વિધેય મારું y / x સ્વરૂપમાં ફરી ગયો અને કેટલી ઘાત છે બે ઘાત માટે શું કહેવાય બે ઘાત વાળું સમપરિમાણીય વિધેય સમપરિમાણ વિધેય બરાબર છે ખ્યાલ આવ્યો ના બોલો હવે આ જ રીત હવે સેમ અનિમયથી તમે y ભી સામાન્ય લઈ શકો જે રીતના આપણે x સામાન્ય લીધી એટલે y ની ભી ત્રણ ઘાત સામાન્ય લઈને ગણશો તો આખું સમીકરણ તમારું h ઓફ x / y સ્વરૂપનું મળશે h ઓફ x / y સ્વરૂપનું મળશે ખ્યાલ આવ્યો ના બેટા એકદમ ક્લિયર પાકું તો હવે આ જ રીતે તમે સમય x ને બહાર લો અથવા તો y ને બહાર લઈને તમે આ પ્રમાણે સમપરિમાણ વિકલ સમીકરણ બનાવી શકો છો જો આપણે અહીંયા એક જ રીતનો ઉપયોગ કરીશું તમારે લેમડા વાળી પસંદ પડે તો લેમડા વાળી વાપરી શકો છો અને આ રીત પસંદ પડે તો આ રીત વાપરી શકો છો બરાબર છે કોઈ બી એક રીત વાપરીને નક્કી કરવાનું કે આપેલ જે તે સમીકરણ સમપરિમાણીય સમીકરણ છે અને પછી જ આગળ આપણે એને વિકલ સમીકરણમાં આગળ જમ્પ લાવીશું બરાબર છે ચલો જો વિદ્યાર્થીઓ આપણે અહીંયા જોયું કે ભાઈ બે ઘાત વડે સમપરિમાણીય વિધેય છે આ બધા પર આપણે આપણી બીજી રીત અપનાવી જોઈએ બરાબર ચાલો જુઓ અહીંયા f1 x છે f1 ઓફ x y છે અહીંયા જો y ની મહત્તમ ઘાત y નો વર્ગ બહાર કાઢી લઈએ તો આખું સમીકરણ અહીંયા 1 થઈ જશે અહીંયા
બે અચળ છે બરાબર છે અહીંયાથી એક વાય બહાર નીકળી ગયા અને બીજા એક્સ ના નીચે વાય આવી ગયા બેટા બરોબર છે એટલે આખું સમીકરણ તમારું એક્સ બાય વાય સ્વરૂપનું બની ગયું માટે અહીંયા શું લખાય વાય સ્ક્વેર એચ ઓફ એક્સ બાય વાય વાળું સ્વરૂપ માટે બે ઘાત વાળું શું મળશે મને બે ઘાત વાળું વાળું સમપરિમાણ સ્વરૂપ માટે શું મળી ગયું એક ઘાત વાળું સમપરિમાણીય સમપરિમાણીય વિધેય બરાબર છે અહીંયા પણ જોઈ શકો તમે અહીંયા કશું ભાઈ સામાન્ય નહીં નીકળે મેં એક્સ વાય એક્સ બાય વાય વાળું સ્વરૂપ બનાવી શકીએ નહીં વાય બાય એક્સ વાળું સ્વરૂપ બનાવી શકીએ એક પણ સ્વરૂપ બનાવી શકાય એમ છે નહીં માટે શું કહી શકાય કે સમપરિમાણીય વિધેય નથી બોલો ક્લિયર ને ચાલો આટલી વસ્તુ લખી નાખો ચાલો છોકરાઓ હવે સમપરિમાણીય વિધેય આપણું કમ્પ્લીટ થયું હવે આપણે આજે સમપરિમાણીય વિકલ સમીકરણ ઉપર હવે સમપરિમાણીય વિકલ સમીકરણ એટલે એક્ઝેક્ટલી શું તો હું તમને કહી દઉં બેટા અહીંયા આપણે સમપરિમાણીય વિકલ સમીકરણ સમપરિમાણીય વિધેય એક ઝીરો ઘાત વાળા શૂન્ય ઘાત વાળા એક ઘાત વાળા બે ઘાત વાળા ત્રણ ઘાત વાળા અલગ અલગ ઘાત વાળા સમપરિમાણીય વિધેયો ભણ્યા આપણે આ ચેપ્ટરમાં સમપરિમાણીય વિકલ સમીકરણ ભણવાનું છે અને તેનો ઉકેલ ભણવાનો છે પણ સમપરિમાણીય વિકલ સમીકરણ બી તમારે એ જ ભણવાનું છે સમપરિમાણીય વિકલ સમીકરણ બી તમારે એ જ ભણવાનું છે જેની ઘાત શૂન્ય હોય જેની ઘાત કહીએ બેટા શૂન્ય હોય તમારે સમપરિમાણીય વિકલ સમીકરણ ઉકેલવાનું છે પણ એ હોય ફક્ત અને ફક્ત શૂન્ય ઘાત વાળું સમપરિમાણીય વિકલ સમીકરણ ઉકેલવાનું છે એક ઘાત વાળું બે ઘાત વાળું ત્રણ ઘાત વાળું એ બધું તમારું કોલેજમાં આવશે ક્લિયર છે બોલો ચાલો અહીંયા હું તમને બતાવી દઉં પહેલા બધું સમપરિમાણીય વિકલ સમીકરણ કોણ કહેવાય બેટા જો dy / dx બરાબર dy / dx બરાબર મને શું આપે બેટા f ઓફ xy f ઓફ xy બરાબર મને આપ્યું હોય g ઓફ y / x વાળા સ્વરૂપને શૂન્ય ઘાત વાળું શૂન્ય ઘાત વાળું સમપરિમાણ વિકલ સમીકરણ કહે છે સમપરિમાણ વિકલ સમીકરણ કહે છે અહીંયા શું આવે ડીવાય બાય ડીએક્સ બરાબર આ આપ્યું હોય કે આ આપ્યું હોય બરાબર છે ડીવાય બાય ડીએક્સ બરાબર એફ ઓફ એક્સ વાય એફ ઓફ એક્સ વાય બરાબર આપણને ખબર જ છે કે કોઈ ને કોઈ વિધેય હશે બરાબર જી ઓફ વાય બાય એક્સ એવું બી દેખાય તો આ સ્વરૂપને શું કહેવાય શૂન્ય ઘાત વાળું સમપરિમાણીય વિકલ સમીકરણ બોલો ક્લિયર છે અહીંયા સુધી કોઈ ડાઉટ આખું ચાલો હવે અહીંયાથી આપણે થોડાક આગળ વધીએ છીએ તો અહીંયા આપણે હવે સમપરિમાણીય વિકલ સમીકરણ નો ઉકેલ એનો ઉકેલ કેવી રીતે સમપરિમાણીય વિકલ સમીકરણ કઈ રીતના હશે તો ડીવાય બાય ડીએક્સ બરાબર હું તમને એક આપણે ઉદાહરણ આપી દઉં ડીવાય બાય ડીએક્સ બરાબર જે આપણે બધા સમીકરણ જોયા કે એફ ઓફ એક્સ બરાબર શું હોય આપણું તો કે અહીંયા એક્સ સ્ક્વેર વાય બરાબર છે એક્સ વાય સ્ક્વેર ના છેદમાં એક્સ બાય વાય બરાબર આવું આ એક સ્વરૂપ આપ્યું છે આ સમપરિમાણીય વિકલ સમીકરણ થઈ ગયું સમપરિમાણીય વિકલ સમીકરણ થઈ ગયું બરાબર છે આવું આપ્યું ડીવાય બાય ડીએક્સ બરાબર વાય બાય એક્સ અને કોસ ઓફ વાય બાય એક્સ તો આ બી શું થઈ ગયું બેટા સમપરિમાણીય વિકલ સમીકરણ આ બધા શું છે એના ઉદાહરણો છે ક્લિયર ને સમજણ પડી ના પડી બોલો જે હવે સમપરિમાણીય વિકલ સમીકરણને તમે ઉકેલશો કેવી રીતના એને ઉકેલવાની રીત કઈ તો જુઓ બેટા અહીંયા હું તમને બતાવું છું કે ઉકેલવાની રીત સમપરિમાણ વિકલ સમીકરણ ઉકેલવાની રીત હવે એનો આ ઉકેલ છે એટલે એમાં પણ તમને બે ઉકેલો મળશે કયા કયા બે ઉકેલો
एक तो मळशे विशिष्ट उकेल अने बीजो मळशे व्यापक उकेल पहला मळशे व्यापक अने पछी एमां कोई ने कोई किंमत चूकवीने शुं मेळवीशुं विशिष्ट उकेल बराबर छे चलो पहला पहला आपणे अहीं स्टार्ट करीए आपणने विकल समीकरण आप्युं छे dy dx बराबर f ऑफ xy बराबर g ऑफ y / x स्वरूपनुं शुं आव्युं छे बेटा विकल समीकरण आपेलुं छे क्लियर ने ख्याल आव्यो ना आव्यो હવે આવું કઈક તમને આપેલું હોય એટલે તમારે અહીંયા મૂકવાનું શું તો કે અહીંયા તમારે ધારવાનું ધારો કે અહીંયા ધારવાનું ધારો કે y / x બરાબર v લેતા y / x બરાબર v લેતા ક્લિયર છે ચલ y / x બરાબર v લેશે તો y બરાબર તમને શું મળશે vx મળશે ચલ એનું વિકલન કરીએ એનું વિકલન કરીએ તો શું મળશે dy / dx બરાબર પહેલું વિધેય ઉર્યો બીજાનું વિકલન શું થશે અહીંયા d બીજાનું વિકલન 1 બરાબર ને 1 પ્લસ x એવો b નું વિકલન શું થશે dv / dx ને સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકતા મૂકતા ચાલો સમીકરણ 1 ને તમારે જ્યારે તમે સમીકરણ 1 નો ઉપયોગ કરતા હોય y f of y / y x નહીં મૂકવાનું તમારે સમીકરણ 1 ને આને કહી દેવાનું dy / dx બરાબર g of y / x ને કહી દેવાનું ક્લિયર છે આ સ્વરૂપ છે એનું અને નંબર 1 આપો ક્લિયર હવે આમાં તમારી કિંમત ચૂકો તો શું કિંમત ચૂકો છો તમે v વત્તા x ગુણ્યા dv / dx કહેશો સામે શું છે આપણે પાસે g ઓફ y / x એટલે એક સ્વરૂપ છે એનું પર આ y / x બરાબર શું લીધું આપણે અહીંયા v લીધું તો અહીંયા મૂકી દેશું gv હવે જુઓ તો કે v વાળા પદ અને x વાળા પદ એક બાજુ કરી શકાય બોલો ના આ બી ને પેલી બાજુ લઈ જઈએ તો x dv / dx બરાબર gv - v આ શું થઈ ગયું મારું હવે વિયોજનની રીત લગાવી શકાય વિયોજનની ચલની રીત લગાવી શકાય તો x વાળા પેલી બાજુ g વાળા પેલી આ બાજુ તો dv ના છેદમાં અહીંયા લઈ લીધું ભાઈ મારી પાસે gv - v બરાબર અહીંયા સુધી કે dx ના છેદમાં x હવે બંને બાજુ સંકલિત રહેતા બંને બાજુ સંકલિત લેતા આ તો બંને બાજુ સંકલિત તો સંકલિત લેવાથી શું થઈ જાય dv ના છેદમાં g ઓફ વિધેય v - v બરાબર શું થઈ સંકલનમાં 1 / x dx ખ્યાલ આવના હવે સંકલન કરશો અને ઉકેલ મેળવવાનો વ્યાપક ઉકેલ મળશે c વાળો ઉકેલ વ્યાપક ઉકેલ મળશે અને વ્યાપક ઉકેલ મેળવ્યા પછી કયો મેળવવાનો વિશિષ્ટ ઉકેલ બોલો અહીંયા સુધી એકદમ ક્લિયર આ જ મેથડ આપણે એપ્લાય કરવાની છે આમાં નવું શું આવ્યું કે y બરાબર સર vx આ જે નવું આવ્યું આ એક મૂવીમાં નવું આવ્યું બરાબર છે અને સમીકરણ નંબર 2 કહે છે બરાબર અને બીજું કે અહીંયા gv એ કોઈક વિધેય હશે gv શું હશે કોઈક વિધેય એટલે v સાથે માઇનસ કરતા તમને એક નવો વિધેય મળશે જેને આપણે ઉકેલીને કે ટેન કોઈ ભી વિધેય મળશે એને આપણે ઉકેલીને આમ કરીને તેમ કરીને એનું સેમાં કન્વર્ટ કરીશું બેટા સંકલન એનું મેળવવાનું સંકલન મેળવ્યા પછી જ આપણને વ્યાપક ઉકેલ મળશે અને આવા વ્યાપક અને આમાં પણ વિશિષ્ટ ઉકેલ બંને શોધવાના રહેશે ક્લિયર છે આ સેમ ઉકેલવાની રીત આપણે ફોલો કરવાની છે આગળના દાખલામાં ઓકે ડન બેટા આવડશે તો અહીંયા આપણી 9.5 પહેલાની થિયરી કમ્પ્લીટ થઈ ગઈ ઓકે આ થિયરી પોર્શન અહીંયા કમ્પ્લીટ થાય છે બરાબર આગળ આપણે ભણીએ છીએ દાખલા એટલે 9.5 આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે બરાબર ચાલો